નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય મામાદેવ. બાળ મિત્રો કેમ છો? મજામાં છો ને? હા, તો બાળકો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં, ગ્રામર બુકમાં આપણે યુનિટ નંબર 2 છે, ધીઝ અને ધોઝ, તેની આપણે બાળકો સમજૂતી મેળવી લીધી છે. અને મેં તમને કહેલું કે તમે નિયમ યાદ રાખશો એટલે ગ્રામર છે તે તમારા માટે સાવ ઇઝી બની જશે. તો બાળકો આપણે તેની સમજૂતી મેળવી લીધી છે, હવે આજે આપણે ગ્રામર બુકની અંદર લખીશું. તો બાળકો કાઢો તમારી ગ્રામર બુક, જે આવી આપેલી છે ને બાળકો ગ્રામર બુક, તેમાં તમારે ખોલવાનું છે પેજ નંબર 11. કેટલામું પેજ બાળકો? 11. હવે આપણે ગ્રામર બુકમાં યુનિટ નંબર 2 છે તે લખીશું. તો તમારે બધા વિદ્યાર્થીઓએ સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે મારી સાથે લખવાનું છે બાળકો. હા, તો તૈયાર છો ને લખવા માટે? સરસ, ગુડ. અક્ષર કેવા કરવાના છે બાળકો? સરસ. ચાલો જોઈએ આપણે સૌ પ્રથમ એક્સરસાઇઝ છે તેમાં પ્રશ્ન નંબર 1. નીચે આપેલા ચિત્રો જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવી પ્રશ્નાર્થ વાક્યો લખો. શું કીધું છે બાળકો આપણને? તો કે વાક્યને સૌ પ્રથમ આપણે શું કરવાનું છે કે બહુવચનમાં ફેરવવાનું છે, અને ત્યારબાદ તેને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે. તો અહીંયા આપણને એક નમૂનો પણ આપેલો છે કે ધીઝ ઇઝ અ નિફ, હવે એને બહુવચનમાં ફેરવેલું છે. ધીઝનું બહુવચન થઈ ગયું THEESE, ધીઝ. આને વંચાય ધીઝ જ બાળકો. ત્યારબાદ ઇઝનું બહુવચન આર, અને નિફ એની જગ્યાએ જુઓ બાળકો શું થઈ ગયું? VES. શું કામે? તો કે બહુવચન છે તેટલા માટે. આ થઈ ગયું આપણું બહુવચનનું વાક્ય. ત્યારબાદ તેને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે. તો પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે આર છે તે વાક્યની શરૂઆતમાં આવી જાય છે, અને એ છે તે કેપિટલ થઈ જશે. ત્યારબાદ ધીઝ છે તે આર પછી લખવાનું, અને ધીઝ છે તેમાં ટી કેવો થઈ જશે બાળકો? કેપિટલ. ત્યારબાદ ન્યૂઝ, અને પાછળ ક્વેશ્ચન માર્ક. ખાસ યાદ રાખજો બાળકો કે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતી વખતે અંતમાં ફરજિયાત ક્વેશ્ચન માર્ક મૂકવાનું, નહીતર આપણું વાક્ય છે બાળકો તે આખું ખોટું પડે. સમજાણું બાળકો? હા, તો આપણે તે જ રીતના બીજા વાક્ય છે તે લખવાની શરૂઆત કરીશું. તો આપણને આપેલું છે ધીઝ ઇઝ અ ગ્લાસ, તો હવે આપણે તેને બહુવચનમાં લખીએ. ધીઝનું બહુવચન બાળકો તમને ખ્યાલ જ છે THEESE, ધીઝ થશે. ધીઝ, ત્યારબાદ ઇઝનું થશે આર. ધીઝ આર ગ્લાસ, ગ્લાસની જગ્યાએ શું થઈ જશે બાળકો? ગ્લાસીસ. પાછળ ડબલ એસ છે એટલે બહુવચન કરવા માટે શું લાગશે? નિયમ યાદ કરો, શું લાગશે? ES. આ થઈ ગયું બાળકો આપણું બહુવચન. બહુવચનમાં આપણે આર્ટિકલ એ કે એનનો ઉપયોગ કરવાનો નથી, એટલા માટે એ છે બાળકો તે બહુવચનમાં આવશે નહીં. સમજાણું? ત્યારબાદ હવે આપણે આ જ વાક્યને પ્રશ્ન વાક્યમાં લખીએ, તો આર છે બાળકો એ આગળ આવી જશે, અને એ કેવો થઈ જશે? કેપિટલ. આર ધીઝ, હવે ધીઝમાં બાળકો ટી કેવો થઈ જશે? સ્મોલ. આર ધીઝ ગ્લાસીસ, અને વાક્યના અંતમાં શું આવશે બાળકો? ક્વેશ્ચન માર્ક. છે ને સાવ ઇઝી? હા, તરત જ આવડી જાય એવું, 2-3 નિયમ યાદ રાખો બાળકો એટલે આવડી જાય એવું છે, કાંઈ જ અઘરું નથી. સમજાણું બાળકો? હા. ત્યારબાદ હવે નંબર 2, ધીઝ ઇઝ અ મેંગો, તો તેને આપણે બહુવચનમાં લખીએ. ધીઝ આર મેંગોઝ. જુઓ બાળકો પાછળ ઓ છે બરાબર, એટલે શું લાગશે? ES. ધીઝ આર મેંગોઝ, મેંગોની પાછળ ES લાગ્યું બાળકો એટલે બહુવચન થઈ ગયું. આ હતું આપણું બહુવચનવાળું વાક્ય. હવે આપણે તેને પ્રશ્ન વાક્યમાં ફેરવીએ. આર છે વાક્યની શરૂઆતમાં આવી જશે, એ કેપિટલ થઈ જશે આર. ત્યારબાદ ધીઝ, ટી છે બાળકો તે કેવો થઈ જશે? સ્મોલ. આર ધીઝ મેંગોઝ. ત્યારબાદ વાક્યના અંતમાં શું આવશે બાળકો? ક્વેશ્ચન માર્ક. સમજાણું ને બાળકો? સમજાય છે?
हाँ, त्यार बाद आपणे જોઈએ નંબર 3, ધેટ ઇઝ અ ડીશ. તો આપણે તેનું બહુવચન કરીએ. બાળકો, ધીઝ નું આપણે ધીઝ કરતા હતા, પણ ધેટ નું બહુવચન શું થશે? ધોઝ. ખાસ યાદ રાખજો સ્પેલિંગ, ધેટ નું થશે ધોઝ. ધોઝ આર ડીશ. હવે ડીશ છે બાળકો, પાછળ એસ એચ છે, એટલે બહુવચન કરવા માટે શું લાગશે? ઈ એસ. બરાબર. ત્યારબાદ હવે તેને પ્રશ્નવાક્યમાં ફેરવીએ. આર ધોઝ, આર ધોઝ ડિશેસ. આ શું થઈ ગયું બાળકો? બહુવચન અને તેનું પ્રશ્નવાક્ય. ધેટનું શું થશે બાળકો? ધોઝ. ખાસ યાદ રાખજો. અને પાછળ ડિશના સ્પેલિંગની પાછળ એસ એચ આવે, એટલે બહુવચનમાં ફેરવવા માટે આપણે શું લગાવીશું? ઈ એસ. ખાસ યાદ રાખજો બાળકો, ક્યાં એસ લાગે છે, ક્યાં ઈ એસ લાગે છે. બરાબર. હવે જોઈએ આપણે વાક્ય નંબર 4. ચાર નંબરમાં બાળકો, ધીસ ઇઝ અ લીફ. તો આપણે આગળ નિયમ શીખી ગયા છીએ બાળકો, કે લીફનું બહુવચન શું થશે? તો કે લીવ્સ. તો આપણે લખીએ પહેલા ધીઝનું બહુવચન, ધીઝ આર. હવે જોજો, ખાસ સ્પેલિંગ જોજો, એલ ઈ એ, અંતમાં શું લાગશે? વી ઈ એસ. આ થઈ ગયું લીફનું બહુવચન. ત્યારબાદ હવે આપણે તેને પ્રશ્નવાક્યમાં ફેરવીએ. આર ધીઝ લીવ્સ, અંતમાં શું આવશે બાળકો? ક્વેશ્ચન માર્ક. આવડી ગયું ને? હવે તમને વારે વારે યાદ કરાવવું પડશે, નહીં તમે તો ડાયા અને હોશિયાર છો બાળકો. ત્યારબાદ ધેટ ઇઝ અ ચાઇલ્ડ. તો ચાઇલ્ડમાં પાછળ બાળકો એસ, ઈ એસ, વી ઈ એસ કાંઈ જ લાગશે નહીં. ચાઇલ્ડનું બહુવચન શું થશે બાળકો? ચિલ્ડ્રન. ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. ખાસ સ્પેલિંગ જોજો બાળકો, ધેટનું થશે ધોઝ. ધોઝ આર ચિલ્ડ્રન, ધોઝ આર ચિલ્ડ્રન. ત્યારબાદ આપણે તેને પ્રશ્નવાક્યમાં ફેરવીએ. આર ધોઝ ચિલ્ડ્રન, અંતમાં શું કરીશું બાળકો? ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ જોઈએ નંબર 6, ધીસ ઇઝ અ ફિશ. તો ફિશનું બહુવચન બાળકો ફિશ જ રહેશે. તો આપણે ધીઝનું બહુવચન લખીએ, ધીઝ ઇઝનું થશે આર અને ફિશનું શું રહેશે બાળકો? ફિશ જ. આપણે આવતું હતું કે અમુક ક્રિયાપદો અનિયમિત છે, તેનું તે જ રહે. તો ત્યારબાદ જોઈએ પ્રશ્નવાક્યમાં, તો આર છે વાક્યની શરૂઆતમાં આવી જશે અને એ થઈ જશે કેપિટલ. આર ધીઝ ફિશ, આર ધીઝ ફિશ. હવે જોઈએ બાળકો આપણે વાક્ય નંબર 7, ધેટ ઇઝ અ ટ્રી. તો ધેટનું થશે બાળકો ધોઝ. આપણે લખીશું ધોઝ આર અને ટ્રીનું શું થશે બાળકો? બહુવચન ટ્રીઝ. પાછળ શું લાગશે? એસ. ધોઝ આર ટ્રીઝ. ત્યારબાદ પ્રશ્નવાક્યમાં લખીએ, આર ધોઝ ટ્રીઝ, આર ધોઝ ટ્રીઝ. ત્યારબાદ જોઈએ નંબર 8, ધીઝ ઇઝ એન એલિફન્ટ. તો આપણે તેને બહુવચનમાં લખીએ, ધીઝ આર. બાળકો સ્પેલિંગ મોટો છે એલિફન્ટનો, એટલે અક્ષર થોડા નાના કરજો. એલિફન્ટ પાછળ શું લાગશે બાળકો સ્પેલિંગની? એસ. શું લાગશે? એસ, એલિફન્ટ્સ. હવે તેને આપણે પ્રશ્નવાક્યમાં ફેરવીએ. આર
एलिफंट्स। क्वेश्चन मार्क। त्यार बाद नंबर 9 જોઈએ। ધેટ ઇઝ અ મંકી, તો મંકી ની પાછળ શું લાગશે બાળકો? એસ, મંકી ના સ્પેલિંગ પાછળ લાગશે એસ। બહુવચનમાં ફેરવીએ ત્યારે ધેટ નું થશે ધોઝ, ધોઝ આર મંકીઝ। હવે તેને પ્રશ્ન વાક્યમાં ફેરવીએ, આર ધોઝ મંકીઝ। હવે જોઈએ નંબર 10, ધીસ ઇઝ એન અમ્બ્રેલા, તો આપણે તેને બહુવચનમાં ફેરવીએ, ધીસ આર અમ્બ્રેલા, પાછળ શું લાગશે બાળકો? એસ, માત્ર એસ લગાડવાનો છે। હવે તેને પ્રશ્ન વાક્યમાં ફેરવીએ, આર ધીસ અમ્બ્રેલાસ। શું આવશે પાછળ? ક્વેશ્ચન માર્ક। તો બાળકો આ હતો આપણો એક્સરસાઇઝનો પ્રશ્ન નંબર 1, કે જેમાં આપણે બહુવચનમાં ફેરવી અને પ્રશ્ન વાક્યમાં ફેરવવાના હતા વાક્ય, તે અહીંયા કમ્પ્લીટ થઈ છે। હવે જોઈએ આપણે એક્સરસાઇઝ પ્રશ્ન નંબર 2, તો તેમાં આપણને કીધેલું છે કે નીચે આપેલા ચિત્ર જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરી ઉત્તર લખો, અને ઉદાહરણ આપેલું છે આર ધોઝ મેંગોઝ। જો તે આપેલું ચિત્ર છે બાળકો, તે આપણને પૂછેલા પ્રશ્નમાં હોય તો આપણે લખવાનું યસ, અને ના હોય તો લખવાનું નો। તો ચિત્ર છે એ બાળકો મેંગોનું છે નહીં, તો નોમાં જવાબ લખવાનો, નો ધે આર નોટ, અને હોય તો આપણે યસમાં જવાબ લખવાનો। ત્યારબાદ આપણે બીજી લાઇનમાં તેનો સાચો જવાબ લખવાનો, ધે આર ટોમેટોસ, કે શેનું ચિત્ર છે તે પણ આપણે લખવાનું છે। તો બાળકો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, તે લખવાની શરૂઆત કરીએ બાળકો। પહેલું આપેલું છે આર ધીસ એલિફન્ટ્સ, બાળકો આ એલિફન્ટ્સ નું ચિત્ર છે નહીં, તો આપણે જવાબ લખીશું નો, કેપિટલ કરજો એન બાળકો, ત્યારબાદ નો લખ્યો અને અલ્પવિરામ, નો ધે આર નોટ, નો ધે આર નોટ। ત્યારબાદ તે શું છે તે લખવાનું છે આપણે, તો કે તે ઉંદર છે, એક કરતા વધારે છે બાળકો, બરાબર? તો આપણે લખીશું ધે આર, ધે આર માઉસ નું બહુવચન થશે બાળકો માઈસ, એટલે આપણે માઉસ નહીં લખીએ પણ શું લખીશું? માઈસ, તે ઉંદરો છે। સમજાણું બાળકો? હા। ત્યારબાદ જોઈએ આપણે નંબર 2, આર ધીઝ ક્રોસ, આપેલું ચિત્ર છે બાળકો તે કાગડાનું છે નહીં, તો આપણે જવાબ લખીશું નો ધે આર નોટ, નો ધે આર નોટ, તે શેનું છે? તો કે પોપટનું, પોપટને ઇંગ્લિશમાં શું કહેવાય બાળકો? પોપટ, તો આપણે તે લખીશું જવાબમાં ધે આર પેરોટ્સ, ધે આર પેરોટ્સ। હવે જોઈએ બાળકો નંબર 3, આર ધોઝ વુમેન, વુમેન એટલે સ્ત્રીઓ, બરાબર? તો બાળકો તે સ્ત્રીઓ છે હા, તો આપણે યસમાં જ જવાબ લખીશું, માત્ર યસ ધે, યસ ધે આર વુમેન, યસ ધે આર વુમેન। હવે જોઈએ બાળકો આપણે નંબર 4,
આર ધીઝ બાઇસિકલ્સ, આપેલું ચિત્ર છે બાળકો એ સાયકલનું છે નહીં? તો આપણે જવાબ લખીશું નો ધે આર નોટ, ના તે સાયકલનું ચિત્ર નથી. શેનું છે? તો આપણે હવે તે લખીશું ધે આર બસ છે બાળકો, પણ એક કરતાં વધારે છે, એટલે બસના સ્પેલિંગની પાછળ શું લાગશે? ઈ એસ. બરાબર થઈ ગયું બાળકો વાક્ય નંબર 4 સુધી. હવે જોઈએ આપણે આગળ વાક્ય નંબર 5. આર ધોઝ ફ્લાવર્સ, તે ફ્લાવર્સ છે બાળકો, ફૂલ છે તો કે હા? તો આપણે જવાબ લખીશું યસ ધે આર, યસ ધે આર ફ્લાવર્સ, યસ ધે આર ફ્લાવર્સ. ત્યારબાદ જોઈએ નંબર 6, આર ધોઝ ફ્લેક્સ, ફ્લેક્સ એટલે ધ્વજ, તો આ ધ્વજ ધજા છે બાળકો. હા, આપણે કહીએ છીએ ને ત્રિરંગાને ફ્લેગ, એના જેવી આ ધ્વજ છે, ધજા છે બાળકો. તો કે હા, તો તેનો આન્સર પણ આપણે યસમાં લખીશું બાળકો, યસ ધે આર ફ્લેગ, યસ ધે આર ફ્લેક્સ. ત્યારબાદ જોઈએ આપણે નંબર 7 બાળકો, આર ધીઝ બનાનાસ, જુઓ બાળકો આ ચિત્ર છે એ બનાનાનું છે નહીં? તો આપણે શેમાં જવાબ લખવાનો? નો. આપણે આન્સર લખીશું નો ધે આર નોટ, નો ધે આર નોટ. શેનું છે? તો કે એપલનું. તો આપણે હવે સાચો આન્સર લખીશું ધે આર, ધે આર એપલ્સ. ખાલી એપલ નહીં લખીએ બાળકો, કેમ? તો કે એક નથી સફરજન, કેટલા છે? એક કરતાં વધારે, એટલે એપલ્સ. ત્યારબાદ જોઈએ નંબર 8 બાળકો, આપણે આર ધોઝ લીવ્સ, તે પાંદડાઓ છે? તો કે હા. તો આપણે જવાબ લખીશું યસ ધે આર લીવ્સ, યસ ધે આર લીવ્સ, હા તે પાંદડાઓ છે. ત્યારબાદ જોઈએ નંબર 9, આર ધોઝ બલૂન્સ, બલૂન્સ એટલે બાળકો ફુગ્ગા, તો આપેલું ચિત્ર છે એ ફુગ્ગાનું છે નહીં? તો આપણે નો માં જવાબ લખીશું નો ધે આર નોટ, નો ધે આર નોટ. તો શેનું છે બાળકો? તો કે બોલ્સનું. તો આપણે સાચો જવાબ લખીશું ધે આર બોલ્સ, બોલ્સ એટલે દડા. શેનું છે બાળકો તે ચિત્ર? દડાનું. ત્યારબાદ જોઈએ નંબર 10, આર ધીઝ સ્ટાર્સ, સ્ટાર્સ એટલે તારાઓ, તો બાળકો આ ચિત્ર આપેલું છે એ તારાનું છે નહીં? તો કે શેનું છે? પતંગનું. તો આપણે નો માં જવાબ લખીશું નો ધે આર નોટ, નો ધે આર નોટ. હવે તેનો સાચો આન્સર લખીશું આપણે ધે આર કાઇટ્સ. શેનું છે બાળકો? પતંગનું, અને એક પતંગ નથી, એક કરતાં વધારે છે, તો આપણે લખીશું કાઇટ્સ. બાળકો આ હતો આપણો પ્રશ્ન નંબર 2, કે જેમાં આપણે યસ અને નો માં આન્સર આપવાના હતા. હવે બાળકો આવે છે પ્રશ્ન નંબર 3, કે નીચે આપેલા શબ્દો છે તેને બહુવચનમાં લખો. બાળકો આપણે નિયમો છે તે યાદ રાખ્યા છે, મને આશા છે કે તમે યાદ રાખ્યા જ હશે અને બરાબર વ્યવસ્થિત રીતે તમને સમજાણું હશે. તો આ નિયમો છે બાળકો, એ તમને યાદ હશે તો તરત જ તમને ખબર પડી જશે કે કયા શબ્દનું શું બહુવચન થાય, ક્યાં એસ લાગે, ક્યાં ઈ એસ લાગે, ક્યાં આઈ ઈ એસ લાગે,
क्या VES लागे, क्या छे ते स्पेलिंग आखो चेंज થઈ જાય છે, કયા શબ્દનો બહુવચન તેનું તે જ રહે છે, આવા નિયમો આપણે શીખી ગયા છીએ ને બાળકો? હા, તો ચાલો આપણે ફરીવાર તેને યાદ કરી અને લખીએ. તો પહેલું આપેલું છે મેંગો, તો બાળકો મેંગોનું બહુવચન શું થશે? મેંગોસ. પાછળ શું લાગશે સ્પેલિંગ પાછળ? ES, મેંગોઝ. ત્યારબાદ નંબર બે, સ્ટોરી, તો સ્ટોરી પાછળ વાય છે બાળકો, તો વાયનું શું થઈ જશે? IES, વાય નીકળી જશે અને IES. તો આપણે લખીએ સ્ટોરીઝ, STOR, વાય કાઢી નાખવાનું, તેની જગ્યાએ IES લાગી જશે. આપણો નિયમ યાદ કરો બાળકો, એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. ત્યારબાદ માઉસ, હમણાં જ આપણે આવી ગયું ચિત્રમાં, માઉસનું શું થશે? માઇસ. ત્યારબાદ બુક, તો બુકનું શું થશે બાળકો? બુક્સ. શું થશે? બુક્સ. પાછળ લાગશે માત્ર એસ. ત્યારબાદ ક્લાસ, તો પાછળ ડબલ એસ છે બાળકો, તો શું લાગશે? ES, બહુવચન કરવા માટે લગાડવાનું ES. ત્યારબાદ ફૂટ, ફૂટનું થશે ફિટ. શું થશે બાળકો? ફિટ, ઓની જગ્યાએ ઈ. ત્યારબાદ બેન્ચ, તો બેન્ચીસ, CH છે, યાદ કરો, CH હોય તો શું લગાવવાનું? ES. ત્યારબાદ ટ્રી, તો ટ્રીનું થશે ટ્રીસ, પાછળ શું લગાડવાનું? માત્ર S. ત્યારબાદ શિપ, શિપનું સિપ જ રહેશે બાળકો, શિપનું શું થશે? સિપ જ રહેશે. ત્યારબાદ ટેબલ, તો ટેબલનું થશે ટેબલ્સ, શું લાગશે? S, ટેબલ્સ. ત્યારબાદ લિફ્ટ, હમણાં જ આવી ગયું બાળકો આગળ આપણે, શું થશે? VES, F નીકળી જશે અને લાગી જશે VES. ત્યારબાદ ખાસ યાદ રાખજો, અહીંયા મેન MAN ની જગ્યાએ થઈ જશે MEN. શું થઈ જશે બાળકો? MEN. ત્યારબાદ મંકીનું થઈ જશે મંકીશ, પાછળ શું લાગશે બાળકો? ખાલી S. ત્યારબાદ પેન્સિલ, તો પેન્સિલ શ, પેન્સિલ શ, પાછળ લાગશે S. ત્યારબાદ ચાઇલ્ડ, તો ચાઇલ્ડનું શું થશે બાળકો? ચિલ્ડ્રન. શું થશે? ચિલ્ડ્રન. ત્યારબાદ બોક્સ, તો બોક્સનું થશે, પાછળ એક્સ છે બાળકો એટલે ES લાગશે, બોક્ષિસ, બરાબર. ત્યારબાદ નિફ, તો આપણે હમણાં જ ઉદાહરણમાં જોયું હતું બાળકો, શું થશે? પાછળ લાગી જશે VES, શું લાગશે? VES. ત્યારબાદ બસ, તો બસનું શું થશે બાળકો? પાછળ લાગશે ES, તે પણ આપણા ઉદાહરણમાં આવી ગયું. હવે જોઈએ આપણે આગળ. ગ્લાસ, તો ગ્લાસનું શું થશે બાળકો? ગ્લાસીસ, પાછળ લાગશે ES. ત્યારબાદ કપ, તો કપનું થશે કપ્સ. ત્યારબાદ વિન્ડો, તો પાછળ માત્ર S જ લગાડવાનો છે, વિન્ડોનું, વિન્ડો એમનેમ સ્પેલિંગ લખી પાછળ S લગાડી દેવાનું, વિન્ડોઝ. ત્યારબાદ બોય, તો બોયનું થશે બોયઝ. ત્યારબાદ સિટી, અહીંયા બાળકો Y નીકળી જશે અને શું લાગી જશે? IES, સિટીઝ. ત્યારબાદ બર્ડ, તો બર્ડનું બર્ડ્સ, બર્ડ્સનું શું થશે, સોરી, બર્ડનું શું થશે બાળકો? બર્ડ્સ. ત્યારબાદ વુમન, આમાં ખાસ યાદ રાખજો બાળકો, વુમનનું થઈ જશે વુમેન, જ્યાં આપણને એ આપેલો છે બાળકો તેની જગ્યાએ આપણે ઈ કરવાનો છે. શું કામે? તો કે બહુવચનમાં ઈ લાગશે. ત્યારબાદ ટોમેટો, તો ટોમેટોનું થશે ટોમેટોઝ, પાછળ લાગશે ES.
બાળકો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 કમ્પ્લીટ થઈ છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. તો 4 માં આપણને એ વિભાગ અને બી વિભાગ આપેલા છે બાળકો. તો બેન્ચ છે, બી વિભાગમાંથી આપણે શોધી શું થશે? તો કે બેન્ચીસ, તેનું બહુવચન બેન્ચીસ. ત્યારબાદ બર્ડ, તો બી વિભાગમાંથી શોધવું જોઈએ બાળકો બર્ડનું બહુવચન શું થશે? બર્ડ્સ. ત્યારબાદ નંબર 3 મેન, તો બાળકો એ છે તેની જગ્યાએ મેં તમને કીધેલું કે શું થઈ જશે? ઈ. તો આ 4 નંબર છે તે સાચું આવશે. તો આપણે લખીશું મેનનું બહુવચન એમ ઈ એન, મેન. ત્યારબાદ ગ્લાસ, તો ગ્લાસનું શું થશે બાળકો? ગ્લાસીસ. ત્યારબાદ સિટી, તો સિટીનું શું થશે બાળકો? વાય નીકળી જશે અને IES લાગી જશે, સિટીઝ. ત્યારબાદ માઉસ, તો માઉસનું બહુવચન થશે માઈસ. બી વિભાગમાં આપણને આન્સર આપેલા જ છે બાળકો. ત્યારબાદ ટોમેટો, તો ટોમેટોનું થશે ટોમેટોઝ, પાછળ લાગી જશે ES. ત્યારબાદ સ્ટોરી, તો સ્ટોરીનું થશે સ્ટોરીઝ. છેલ્લું તો આવડી જાય ને બાળકો? હા, જે બધ્યું હોય તે જ હોય. તો બાળકો આ હતું આપણું ગ્રામર, તેમાં યુનિટ નંબર 2 તે અહીંયા પૂર્ણ થાય છે. તમારે બધાએ સુંદર અક્ષરે અને વ્યવસ્થિત રીતે ગ્રામર બુકમાં લખી અને પૂર્ણ કરી લેવાનું છે બાળકો. હવે નેક્સ્ટ એટલે કે આવતા પીરિયડમાં આપણે ગ્રામરમાં ટોપિક નંબર 3 વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને મારા જય મામાદેવ બાળકો.